ઈશાક્રિયા આ ધરતી ઉપર ઉપસ્થિત દરેક વ્યક્તિને આધ્યાત્મિકતાનું ઓછામાં ઓછું એક ટીપું આપવા માટેના આંદોલનનો એક ભાગ છે એક ટીપાને કોઈ નાની વસ્તુ ન માનવી એક ટીપું પોતાનામાં આખો એક સાગર છે આ પોતાની પરમ ક્ષમતા સુધી પહોંચવા માટેનું એક સાધન છે અમને આશા છે કે તમે ઈશા ક્રિયાનો તમારા જીવન સુધી સ્પર્શવા અને જીવનનું રૂપાંતર કરવા માટે સ્વીકાર કરશો અને તેને બીજા લોકો સાથે વહેંચશો ઈશાનો અર્થ છે એ જે સર્જનનું સ્ત્રોત છે ક્રિયાનો અર્થ છે તેના તરફનું આંતરિક કાર્ય કર્મનો અર્થ છે બાહ્ય કાર્ય જો તમે તમારા શરીર સાથે તમારા મન સાથે તમારી લાગણીઓ સાથે અથવા તમારી શારીરિક ઉર્જાઓ સાથે કામ કરો છો તો અમે તેને કર્મ કહીએ છીએ જો તમે આંતરિક કાર્ય કરો છો જેમાં આમાંથી કોઈનો પણ સમાવેશ નથી થતો તો પછી આપણે તેને ક્રિયા કહીએ છીએ એટલે ઈશા ક્રિયા એકદમ સરળ પ્રક્રિયા છે પણ એક શક્તિશાળી સાધન છે સતત અસત્યથી સત્ય તરફ લઈ જતું એની ઘણી જટિલ અને અસરકારક પ્રક્રિયાઓ છે પણ તેના માટે તૈયારી હોવી જરૂરી છે તેના માટે ખાસ પ્રકારનું શિક્ષણ જરૂરી છે કોઈ વ્યક્તિને શીખવાડવા માટે ઘણી બધી ટ્રેનિંગની જરૂર પડે છે પણ આ પ્રક્રિયા છે સામાન્ય રૂપે આ બધી પ્રક્રિયાઓ આધ્યાત્મિક પ્રક્રિયાઓ છે કે જે વ્યક્તિને આ દિશામાં આવવા પ્રેરિત કરે છે અને સાથે શારીરિક પરિવર્તન પણ લાવે છે જ્યારે ક્યાંક પણ શારીરિક પરિવર્તનની પ્રક્રિયા સંકળાયેલી છે તો આ અત્યંત મહત્વનું બની જાય છે કે શિક્ષક પૂરી રીતે તાલીમબદ્ધ હોય નહીં તો તમે સાવ વિચિત્ર પ્રકારના જ યોગ કરતા થઈ જશો જે અત્યારે બધે ચાલે છે જે સારું પરિણામ ન લાવતા ઘણું બધું નુકસાન કરી શકે છે પણ એ પાસાઓ એ પ્રક્રિયાઓ જે એક પ્રકારના શારીરિક પરિવર્તન નથી લાવતી પણ આધ્યાત્મિક પરિવર્તન લાવે છે જે ઘણી ઓછી છે પણ તેમને સમૂહમાં શીખવાડી શકાય છે અને આપણે કોઈને પણ સક્ષમ બનાવી શકીએ છીએ જેની પાસે પોતાના વિચારોમાં અને લાગણીઓમાં તેને શીખવવાનો ઓછામાં ઓછો એક સારો હેતુ હોય જો આટલું તેનામાં હોય તો તે શીખવી શકે છે આપણે હમણાં આ પ્રક્રિયા કરશું તમારે હમણાં અહીંયા થોડું સમજવું પડશે આ પ્રક્રિયા શું છે શું તમે બધા હમણાં શ્વાસ લઈ રહ્યા છો કૃપા કરીને ચેક કરો અને હળવાશથી નહીં લેતા એ હંમેશા માટે ચાલુ નહીં રહે તે ક્યારેક અટકશે તમે જાણો છો શું તમે હમણાં શ્વાસ લઈ રહ્યા છો તમે કૃપા કરીને તપાસો અને હળવાશથી નહીં લેતા શું તમે ખરેખર શ્વાસ લઈ રહ્યા છો તમે ઠીક છો ઠીક છે આ શ્વાસ અંદર આવ્યો બહાર ગયો અંદર આવ્યો બહાર ગયો અંદર આવ્યો બહાર ગયો બીજી વાર શ્વાસ અંદર નથી જતો પૂફ તમે ગયા જે હું તમે કહેવા નાજુક છો ફક્ત આ એક શ્વાસ અંદર નથી જતો અમે તમને જ્યાં પણ જોશું તમે આજુબાજુમાં નહીં હો તેવી જ રીતે મનુષ્યનું જીવન પણ બહુ નાજુક છે એક રીતે ઘણું મજબૂત છે આ દુનિયામાં એક મનુષ્ય કેટલું બધું કરી શકે છે એક સ્તર ઉપર આ બહુ નાજુક લાગે છે અને જુઓ તે પાછું નથી આવતું પૂફ એકદમ નાજુક ખરું ને તમે આને બહુ હળવાશથી લીધું છે તમે આના પ્રત્યે સભાન નથી જો તમે સભાન બનશો અને જોશો તો આ જીવન ઘણું જ નાજુક છે એ જ સમય ખૂબ ખડતલ પણ છે કેટલી બધી વસ્તુઓ તે કરી શકે છે આ એક સર્જનની સુંદરતા છે બધાનું જ કોમળતાથી સંતુલન કરવામાં આવ્યું છે એટલું કોમળતાથી કે તમે એને ખલેલ પણ નહીં પહોંચાડી શકો સરળતાથી નહીં તમે જાણો છો આખું સર્જન આમ જ બનેલું છે આમ જ તે એક સર્જનહારની નિપુણતા દર્શાવે છે આ કેટલું કોમળતાથી સંતુલિત છે છે તે દર્શાવે છે તે એક સર્જનહારની નિપુણતાને વ્યક્ત કરે છે કે જે આટલી સરસ નિપુણતા સાથે સર્જન કરે છે તેને કોમળ રાખવાનું પરવડી શકે છે તો આ એક સર્જનહારનું સાહસિકપણું છે જો તમે એક શ્વાસ અંદર નથી લેતા તમે ગયા પણ આ રચનામાં સર્જનહારને એક વિશ્વાસ છે આશ્વાસ માત્ર ઓક્સિજન અને કાર્બન ડાયોક્સાઇડની આપલે નથી યોગમાં અમે અને કૂર્મ નાડી કહીએ છીએ અહીંયા શ્વસનને કૂર્મ નાડી તરીકે સંબોધવામાં આવ્યો છે હવે જો હું તમને કહું કે તમારા શ્વાસને જુઓ જે આજકાલ ઘણા લોકો કરી રહ્યા છે તમને તમારો શ્વાસ જોવા નથી મળતો તમે વિચારો છો કે તમે તમારા શ્વાસને જોઈ રહ્યા છો પણ તમે તમારા શ્વાસને નથી જોઈ રહ્યા તમે માત્ર હવાના હલન ચલનને લીધે જે સંવેદના થાય છે તેના ઉપર ધ્યાન આપો છો જો કોઈ તમારી બાજુમાં બેઠેલી વ્યક્તિ તમારા હાથને અડે છે તો તમે વિચારો છો કે તમે બીજી વ્યક્તિના સ્પર્શને જાણો છો પણ તમે નથી જાણતા તમે ફક્ત તમારા શરીરમાં ઉત્પન્ન થતી સંવેદનાને જાણો છો બીજા લોકો કેવું અનુભવે છે એ તમે નથી જાણતા તમે માત્ર તમારા શરીરમાં કયા પ્રકારની અનુભૂતિ થાય છે તે જ જાણો છો હું શું કહી રહ્યો છું સમજાય છે તો હમણાં તમે શ્વસનને જાણતા નથી તમે માત્ર શ્વસન દ્વારા થતી સંવેદનાઓ જાણો છો તો જ્યારે અમે કહીએ છીએ કુર્મનાડી ત્યારે અમે અનુભૂતિ વિશે વાત નથી કરી રહ્યા અમે શ્વસનની જ વાત કરીએ છીએ કૂર્મનાડી એક તાર તરીકે દર્શાવીશું તે એક તાર છે ન તૂટેલો તાર તે ચાલુ જ રહે છે અને આ જ તાર છે જે તમને આ શરીર સાથે બાંધે છે જો હું તમારો શ્વાસ ખેંચી લઉં તો તમે અને તમારું શરીર છૂટા પડી જશો જેને તમે એક તરીકે વિચારતા હતા તે હવે બે બની જશે આ પહેલી છેતરામણી છે આ બે છે એક થઈને વર્તે છેતરામણી ચાલુ છે તો હું જો શ્વાસને બહાર ખેંચી લઉં તો તમે અને તમારું શરીર છૂટા પડી જશો અમે તમે છૂટા પડવું એવું નથી ઈચ્છતા પણ જો તમારી ચેતના તમારા શ્વાસમાં મુસાફરી કરે છે જો તમારી જાગરૂકતા શ્વાસના માર્ગમાં મુસાફરી કરે છે પર્યાપ્ત રીતે તો તમે જોશો ચોક્કસ રીતે આ બંને એક નથી જે તમે છો અને તમારું શરીર છે તે જુદા થશે જે તમે છો અને જે તમારું મન છે તે જુદા થશે જો તમે અને તમારા શરીર મનનું જોડાણ એકબીજાથી દૂર થશે તો અચાનક જ તમને તમારા શરીર અને તમારા મનને એક અસાધારણ સ્તર પર ઉપયોગ કરવાની ક્ષમતા જણા છે જો તમને હમણાંથી થી દસ ગણવા હોય તો સૌથી વધુ છે દસ જો આવું છે જો તમે જોડાયેલા છો અથવા તમે આ શરીર સાથે સંકળાયેલા છો તો તમે એક કરતાં ઓછા છો આ તે જ વસ્તુ છે જો આ બે વસ્તુઓ જુદી થઈ જશે તો અચાનક જ તમે દસ સુધી પહોંચી જશો તમે તમારા મન અને શરીરને ઉપયોગમાં લેવાની ક્ષમતા એટલી બધી વધારી શકશો કે તમે કોઈ બીજા માટે એકદમ સુપરહ્યુમન લાગશો પણ હું તમને એ કહી રહ્યો છું આ મનુષ્ય છે આને કોઈ સુપરહ્યુમન નથી બનવું આ સમજવા અંગે છે કે હ્યુમન બનવું સુપર છે હા મનુષ્ય બનવું સરળ વાત નથી હવેશા ક્રિયામાં બસ આનો જ ઉપયોગ થાય છે તમારા વિચારો અત્યારે તમારા જીવનમાં ઘણો મહત્વનો ભાગ ભજવે છે તો ચાલો તેનો ઉપયોગ કરીએ અને તમારો શ્વાસ મહત્વપૂર્ણ છે તો તેનો પણ ઉપયોગ કરીએ અને સાથે તમારી જાગૃતતા વિના તમે નહીં જાણી શકો કે તમે અહીંયા છો જો તમે જાગૃત નથી તો તમને એ પણ ખબર નથી કે તમે જીવો છો કે મરી ગયા છો અથવા તમારું અસ્તિત્વ છે કે નહીં તેથી આ ત્રણ ઘટકો તમારો શ્વાસ તમારો વિચાર અને તમારી જાગૃતતાનો યોગ્ય ઉપયોગ જો તમે તેમનો ઉપયોગ કરો તો તમે જોશો કે ધીમેથી તમારા અને તમારા શરીર વચ્ચે થોડું અંતર થતું જશે હવે તમે સ્પષ્ટ રીતે અસત્યમાંથી સત્ય તરફ પ્રયાણ કરી રહ્યા છો